સ્વાધ્યાય 12.2 માં હવે પાંચમો દાખલો અંતરસૂત્ર આધારિત દાખલો સ્વાધ્યાયમાં છે. બિંદુઓ એ અને બી જે યામ આપેલા હોય x1 y1 z1 x2 y2 z, એના પરથી અંતરના વર્ગનું સૂત્ર એ બી નો વર્ગ જમણી બાજુ આખી વર્ગો માં આવે, દરેક વર્ગ નો અલગ અલગ વર્ગો એમ નહીં થાય, સામાન્ય છે. વર્ગો લઈએ તો આખી બધા જમણી બાજુ ની વર્ગો ની અંદર. પાંચમા દાખલામાં આ બે બિંદુ પરથી આપેલા છે અને પી નો બિંદુ ગણ શોધવાનું છે. બિંદુ પી માટે શરત આપી છે કે એ અને બી થી અંતર નો સરવાળો 10 થાય, એટલે કે પી એ પ્લસ પી બી બરાબર 10. આવી શરત પરથી આપ્યું છે. એના આધારે પી ના બિંદુ ગણ નું સમીકરણ શોધવાનું. સમીકરણમાં ચલ આવશે, અવકાશ છે, ત્રણ ચલ એક્સ વાય ઝેડ છે. તો બિંદુ પી ના યામ ધારી લ્યા, પી ના બિંદુ ગ્રહ માટે ધાર, પી ના બિંદુ ગ્રહ માટે ધાર છે. બિંદુ પી કાંસ માં યામ એક્સ વાય ઝેડ છે. બિંદુ પી એક્સ વાય ઝેડ છે. એ અને બી આપેલા છે, એ 4 0 0 અને બી -4 0. અહીં પક્ષ મુજબ પી એ પ્લસ પી બી બરાબર, પી એ પ્લસ પી બી બરાબર. હવે જો અંતર સૂત્ર નો ઉપયોગ કરવો હોય પી એ અને પી બી માટે, તો અહીં વર્ગ નથી, પી એ અને પી બી છે, એટલે વર્ગ પ્રકાર ઉપર તેનો ઉપયોગ કરશે. તો અંતર નો વર્ગ નથી, ખાલી એ બી વર્ગ, આખી બધા વર્ગો મળે એ પ્રમાણે પી એ અને પી બી બંને માટે વર્ગમાળ ઉપર આવશે. જવાબ આપણે વર્ગનો લોપ કરવાનો છે, એટલે બંને વર્ગમાળ પ્રત્યે કોઈ પ્રયત્ન પક્ષ અંદર પેલા બીજી બાજુ કરવાનું છે. પછી બંને બાજુ વર્ગ થતો તો એક બાજુ જે વર્ગ નીકળી જશે, એટલે આપણે ધારો કે પી બી નું પક્ષાંતર કરવું તે પી એ બરાબર 10 - 4, અને એ નયામ છે 4 0 0. વર્ગમાં પી એ માટે કાંસમાં એક્સ ઓછા છે બરાબર 10 - 4. વર્ગમાળ સૂત્ર છે એનો ઉપયોગ આવશે. અંતર પી બી બરાબર વર્ગમાં બી ને એમ કે -4 0 0 છે, એટલે એક્સ અમી બાજુ નીકળી લો, એક્સ -4 પ્રમાણે એક્સ +4 થશે. કાંસમાં એક્સ +4 અને
બંને બધું બધું વર્ક કરી નાખેલું, જમી બધું બાદબાકી બધા બહુ કાઉસ નાખીને વર્ક થાય, એટલે હમણાં આપણે ખાલી વર્ગની અંદર સાત રૂપ. તેથી વર્ગનું પહેલા વેચવા કરીએ, એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ, એક્સ માઇનસ ફોર નું વર્ગ થાય, વેચવા કરતા એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. Y માઇનસ ઝીરો નંબર વાય સ્ક્વેર, ઝેડ માઇનસ ઝીરો નંબર ઝેડ સ્ક્વેર હશે. એજ ઇક્વલ જોઈન્ટ વેલ્યુ દસ ઓછા વર્ગમાં એક્સ વત્તા ચાર નું વર્ગ છે એટલે વેચાણ કરતા એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ પ્લસ સિક્સટીન. એક્સ વત્તા ચાર નું વર્ગ કોઈ વિસ્તાર એક્સ સ્ક્વેર પ્લસ એટ એક્સ પ્લસ સિક્સટીન પ્લસ પાંચ નંબર વાય માઇનસ ઝીરો નંબર એટલે વાય સ્ક્વેર વત્તા એ પ્રમાણે ઝેડ માઇનસ ઝીરો નંબર એટલે આવશે ઝેડ. વર્ગમૂળનો લોપ કરવા માટે બંને બાજુ વર્ગ કરતા બધા લીધા લાંબી થશે, જમણી બાજુ બાદબાકી છે વર્ગમૂળ છે, તો થોડું ગોઠવીને સાદું સરળ પડે પ્રમાણે આપણે આગળ વધીએ. વર્ગમૂળની અંદર બધા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બંને બાજુ છે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પછી વત્તા સોળ પણ બંને બાજુ છે, જમણી બાજુ પ્લસ એ છે ડાઈ બાજુ માઇનસ એ છે, તે પ્રમાણે થોડું આપણે અલગ કરી નાખીએ. તે વર્ગમાં જો કાઉસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ સિક્સટીન આટલા બધું દૂર કરી નાખીએ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ સિક્સટીન કાઉસ સ્ક્વેર માઇનસ એટ એજ ઇક્વલ ટુ ટેન માઇનસ વર્ગમાં ફરી એક પદ્ધતિ જૂથ બનાવી તેનું ડાઈ બાજુ જૂથ બનાવી છે. વર્ગમાં કાઉસમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ સિક્સટીન કાઉસ સ્ક્વેર પ્લસ એટ સમાન પદ્ધતિનો જૂથ બનાવીએ અને સાદું સરળ બને એના માટે એના માટે કોઈ પદાવલિ જાહેર કરીએ. અને આપણે પહેલા નંબર એક આવી જાય હવે કાઉસ નું છે સમાન પદ્ધતિ બધું છે એના માટે આપણે ધારી દઈએ. ધારો કે ધારો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ સિક્સ એઝ ઇક્વલ ટુ એ એમ એ એ બી કાંઈ બદલાઈ શકાય, બંને બાજુ જૂથ છે. જૂથમાં જે બદલાવ છે ટૂંકી થઈ જાય એટલે આપણે બંને બંને એ ધારી લઈએ. પરિણામ કે પરિણામ એક પરથી જ્યાં એ ધારી લીધે એ મૂકી દે વર્ગોમાં એ માઇનસ એ આખી બદલાવી માટે કાઉન્ટ માટે એ મૂકી દે એ માઇનસ થઈ જાય એઝ ઇક્વલ ટેન માઇનસ વર્ગમાં એ પ્લસ એ એટલે પછી ના સ્ટેપ આવે થોડું ઓછું લખવાનું થાય સમાન પદ માટે આપણે એ જાહેર કરે છે. હવે બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ગ બંને બાજુ વર્ક કરીએ ત્યારે ધ્યાન રાખો કે ડાઈ બાજુ એક પદ છે પણ જમણી બાજુ બે પદની બાદબાકી છે એટલે બંને બાજુ વર્ક કરતા ડાઈ બાજુ વર્ક કરતું તો વર્ગ નીકળી જશે એટલે ત્યાં આવશે એ માઇનસ એક એ માઇનસ એક એ રીતે જણી બાજુ પેલા કામ સાથે હશે કામમાં દસ ઓછા વર્ગોમાં
a plus b calculo ane whole square banne baju work karo to dai baju varghmul che to varghmul nikli jashe ane jani baju apo kaun sakhe ane work kariye to jani baju varghmul ne chhan kari nakya dai baju em che a minus b vector dikho to vector nikle pehla baju 10 no varga ase to o jawab to b minus ne vise ne avem a plus b plus bija pato work kare work karo to work mein nikli jase tapna dal jase a plus b ab work mein chhan kare bija pato work karo to work mein nikli jase banne wala a aur upar dal jase to a mein a banne wala jo bhi hai wo hai વર્ગમૂળનો એક જ પદ છે એને એક વાલ્યુ કરી નાખે અને પછી પાછળ વર્ગ કરશો તો વર્ગમૂળ બધા પદમાંથી નીકળી જશે આ પદ ઋણ છે એને પાછળ ડાય વાલ્યુ કરી નાખે તે 20 વર્ગમૂળ a પ્લસ a પ્લસ a જાણી પાસે આ પદ છે ડાય વાલ્યુ તો ડાય વાલ્યુ એટલે માઇનસ એ છે એટલે જાણી વાલ્યુ છે જાણી વાલ્યુ પ્લસ એ છે ગુણાકમાં 20 છે જાણી બાજુ 16 અને 16 છે બંને ચાર વડે ભાગ ચાર વડે ભાગતા પાંચ ગુણ્યા બાર એ પ્લસ એ બરાબર ચાર વડે ભાગ થશે ફોર એક્સ પ્લસ ટ્વેન્ટી હવે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો વર્ગમૂળ નીકળી જશે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચાલી બાજુ પાંચ નો ભાગ છે 25 ગુણ્યા પાંચ માં એ પ્લસ એ છે વર્ગ કરશો ને વર્ગ ગુણ ની ક્રિયા છે એ જ રીતે જાણી બાજુ પાંચ માં ફોર એક્સ પ્લસ 20 કામ કરો નવ હવે વર્ગમૂળ નીકળી શરૂઆતમાં પી એ પ્લસ પીબી બરાબર છે કરતી સાધન માત્ર વર્ગમૂળ બે જગ્યા આવતો હતો તો વર્ગમૂળ નીકળી ગયો હવે આપણે જે એ ધારી ઉપર તેની કિંમત મૂકી પરિણામ એ પ્રમાણે પણ જે પદ માટે એ ધારી એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે એ ધારી છે આપણે એની કિંમત મૂકી દીધી પચીસ ગુણ્યા એની કિંમત અને પ્લસ જોડી બાજુ ફોર એક્સ પ્લસ ટ્વેન્ટી બંને લખીએ પાંચમાં ફોર એક્સ પ્લસ ટ્વેન્ટી ફાઈવ કામ કરો બોલશો આ છે પરિણામ બે પરિણામ બે પછી આપણે એની કિંમત સાધન ભાગ વધારે સૌ સાધન ભાગીને કોર્ટની જવાબ આપવાનો છે વર્ગમૂળ નીકળી ગયું ચાર બાજુ 25 વડે 500 ગુણી નાખ્યા તે 25 એક્સ વત્તા 25 વાય વત્તા 25 ઝેડ
વત્તા 25 ગુણ્યા 100 એટલે આવશે 400 વત્તા 25 ગુણ્યા 8 એટલે આવશે 200 બરાબર જોઈ લો 4x+25 નો વર્ગ વર્ગનું બેસણ કરીએ તો 4x મળતો આવશે 16x વત્તા 25 ગુણ્યા 4 ગુણ્યા મળે આવશે 200 200x વત્તા એ બીજો વર્ગ 25 છે 25 નો વર્ગ કરવાનો આવશે 200 જમણી બાજુ વર્ગ નું વિશ છે અને ડાઈ બાજુ આપણે કૌંસ કાઢી નાખ્યો P,
બિંદુ પર શોધવાનું કરે એક્સ વાય ઝેડ માં અને અહીંયા લેવાના પછી આવે સરદાર થીટા. હવે પથ મૂલ્ય PA² પ્લસ PB² અંદર PA નો હશે PA² વત્તા PB² બરાબર K² જ્યાં K અચળ. બરાબર કે
क्या प्रकार ने रकम आपने छे 100 द्वारा बिंदु की ना हम कर रहे उपाय रूप में हो जाएगा y को ना लिखना या 100 तो आप कर बिंदु p काम Gracias.
કોઈ બાય આવે તો સમજે છે અથવા કોઈ પણ સંખ્યા હોય શકે વાય એટલે એક્સ એટલે તો ઝીરો થશે વાય કોઈ પણ સંખ્યા હોય શકે જ્યાં અજાણ લખ્યું કે વાય લખું છું વાય કોઈ પણ સંખ્યા હોય શકે અંતર જે બિંદુ નું આપણે અંતર શોધવાનું છે બિંદુ પી છે વાય પર બિંદુ ક્યુ એના માટે અંતર વાય રૂપ આપે છે બંને બાજુ આપણે વર્ગ કરી છે તે જીરો શક્ય છે કે બિંદુ પી પરથી લંબ દોરે અહીંયા નથી લો
આપણ લાગે તો કોઈ છે બિંદુ P માંથી લંબ કરીએ તો એવી રીતે બિંદુ હોય તો એક જ બિંદુ થાય અને એના જે સમીકરણ આવે એનું ફક્ત એક જ બિંદુ પૂર્ણ પદાર્થ મળે એક જ બિંદુ મળે એવું હોય તો ફક્ત એક જ બિંદુ મળે એ લંબ કરવાનું બિંદુ થાય બિંદુ P માંથી લંબ થઈ જાય તો એક જ કિંમત મળે તો બિંદુ ક્યુ અહીંયા બિંદુ થાય નહીં તો બે કિંમત છે એટલે બે શક્યતા ભૌમિતિક રીતે પણ આપણે અગાઉ કીધું છે કે કેવા બે બિંદુ મળી શકે આ પ્રકારમાં અંતર સૂત્રોનો લાભ સ્વાધ્યાય ચાર માંથી આપણે જોયો હવે વિભાજન સૂત્રનો ઉપયોગ આવશે બે બિંદુઓનો વિભાજન કરવું એટલે કે રેખાખંડ બિંદુઓ P અને Q અથવા તો A અને B ને જોડતો રેખાખંડ રેખાખંડના વિભાજન સૂત્ર આપણે દસમા ધોરણમાં આવી પૂછાય તો પછીના સ્વાધ્યાયમાં વિભાજન સૂત્રનો ઉપયોગ આવશે સ્વાધ્યાય બારમાં પણ વિભાજન સૂત્રવાળો સૂત્રોને આધારે દાખલા ત્યાં કરાય પછીના લેક્ચરમાં સદુપયોગ ઉદાહરણો ત્રણ ચાર પાંચ અને છ બધા અંતર સૂત્ર આધારિત છે